સારા પાસે ફોર્ટી ડોલર છે તેણી તેના પૈસા નો એક ત્રત માટે અને વન 3 નો સમ અપૂર્ણાંક શોધો તો તેઓ આપણને કહેવા માંગે છે કે તેણીના પૈસાના વન થર્ડ સમ ફેરવો કે જેમાં ફોર્ટી એટ ડિનોમિનેટર હોય તે બરાબર કઈક ખાલી જગ્યા કઈક ખાલી જગ્યા અને ડિનોમિનેટર માં ફોર્ટી એટ હશે તો આપણે તે કેવી રીતે કરી શકીએ તેનો અર્થ શું થાય એ થોડી વાર વિચારીએ જો આપણે કોઈ વસ્તુનો નો વંથળ ભાગ દોરીએ તો તે કંઈક આવો દેખાશે આપણે એક બોક્સનો વિચાર કરી શકીએ તો આ મારું બોક્સ છે હું તેને થ્રી ભાગમાં ડિવાઈડ કરવા જઈ રહી છું હું તેને થ્રી ભાગમાં ડિવાઈડ કરું છું આપણે આ બાબતને ફોર્ટી ભાગમાં ડિવાઈડ કરવું પડે આપણે કઈક ને ફોર્ટી એટમાં કેવી રીતે ડિવાઈડ કરી શકીએ થ્રી ઇન્ટુ સિક્સટીન એ ફોર્ટી થશે તો આપણે આ દરેકને

અહીં આ સિક્સટીન થશે આ ભાગ સિક્સટીન થશે તેવી જ રીતે આ ભાગ પણ સિક્સટીન થશે અને આ ભાગ પણ સિક્સટીન થશે અને જો આપણે તેને ડિવાઈડ કરવાનું ચાલુ રાખીએ આ પ્રમાણે જો આપણે તેને ડિવાઈડ કરવાનું ચાલુ રાખીએ તો આપણને ફોર્ટી મળે કારણ કે આ પ્રથમ 1/3 સિક્સટીન થશે આ બીજો વન થર્ડ પણ સિક્સટીન થશે અને આ ત્રીજો વન થર્ડ પણ સિક્સટીન થશે તો તમારી પાસે ફોર્ટી એટ ટુકડાઓ હશે હવે આ વન થર્ડ એ શું દર્શાવે છે તે વન બાય થ્રી બરાબર જ છે એટલે કે વન બાય થ્રી એ સિક્સટીન બાય ફોર્ટી એટ બરાબર જ થશે હવે આપણે ફોર્ટી એટ નું વન થર્ડ શું છે તે તરફથી વિચારીને આ કર્યું પરંતુ આ કરવાની વધુ એક રીત છે આપણે ડિનોમિનેટરમાં થ્રીથી ફોર્ટી એટ મેળવવા સિક્સટીન વડે મલ્ટીપ્લાય કરી શકીએ એટલે કે થ્રી ઇન સિક્સટીન એ ફોર્ટી એટ થશે અને આ થ્રી ટુકડાથી ફોર્ટી એટ ટુકડા પર જવાની એક રીત છે આપણે 16 વડે મલ્ટીપ્લાય કર્યું આપણે દરેક ટુકડાને 16 ભાગમાં વાળવું પડે હવે તમે ફક્ત ડીનોમિનેટરને જ 16 થી મલ્ટીપ્લાય ન કરી શકો તમારે અંશ ન્યુમરેટરને પણ સમાન નંબર વડે મલ્ટીપ્લાય કરવું પડે જો મારો દરેક ટુકડો જો સિક્સટીન ટુકડા જેટલો બની જાય તો એક ટુકડો એ સિક્સટીન ટુકડો બનશે એ વિચારવાની એક રીત થ્રી ઇન્ટુ સિક્સટીન એ ફોર્ટી વન ઇન્ટુ સિક્સટીન એ ન્યુમેટર થશે જે સિક્સટીન છે અને તેને વિચારવાની વધુ એક રીત જે તમે પછીથી ભણશો આપણને ફોર્ટી નો વન થર્ડ ભાગ જોઈએ છે બરાબર ને તો તેને કેટલું બચાવવા માંગે છે ફોર્ટી નો વન થર્ડ ભાગ એટલે કે તે વન થર્ડ ઇનટુ ફોર્ટી એટ થશે આપણે તેને ફરીથી ફોર્ટી એટ ઓવર વન તરીકે અપૂર્ણાંક તરીકે પણ લખી શકીએ જ્યારે તમે અપૂર્ણાંકને મલ્ટીપ્લાય કરો છો ત્યારે તમે ન્યુમિરેટરને મલ્ટીપ્લાય કરો કે જે ફોર્ટી એટ થશે અને તમે ફક્ત ડિનોમિનેટરને મલ્ટીપ્લાય કરો કે જે થ્રી થશે આપણે આ ભવિષ્યમાં વધુ ઊંડાણથી જોઈશું જો તમને ગૂંચવણ થાય તો તમારે ચિંતા કરવાની જરૂર નથી ડિનોમિનેટરમાં વન ઇન્ટુ થ્રી બરાબર થ્રી થશે અને ફોર્ટી એટ ડિવાઇડેડ બાય થ્રી અથવા ફોર્ટી એટ ઓવર થ્રી એ સિક્સટીન બરાબર થશે એટલે કે ફોર્ટી નો ભાગ એ સિક્સટીન છે અથવા સિક્સટીન ઓવર ફોર્ટી એટ એ વન છે એ તમને સમજાયું હશે